આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ સેવન્ટીન હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ડોટ કોમ તેમજ તમામ સોશિયલ સાઇટ પર સુરતના અમરોલી વિસ્તારમાં ઢીખરખોરો સક્રિય બન્યા છે કોસાડ આવાસ બિલ્ડિંગની નીચે પાર્ક કરેલા વાહનોને મોડી રાત્રે અજાણ્યા ઈસમોએ આગ લગાવી દીધી હતી જેની જાણ સ્થાનિકોને થતાં તેઓ બૂમાબૂમ કરી મૂકી હતી બાદમાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો વાહનો આગમાં થઈ ગયા હતા બાદમાં પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી હાલ અમરોલી પોલીસે વારંવાર આગ ચંપી કરી નાસી જતા તત્વોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસ બત્રીસ નંબરની બિલ્ડિંગમાં પાંચેક ગાડીઓને રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે આગ લગાવી દીધી હતી તો અને આગની જ્વાળાથી બુમાબુમ મચી હતી જેથી સ્થાનિકોએ સાથે મળીને આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો જોકે બાઇક સહિતના વાહનો સળગીને ખાખ થઈ ગયા હતા કોસાડ આવાસના આશીર્વાદ કોમ્પ્લેક્ષમાં રહેતા દેવદાસભાઈ સોમાભાઈ કડરે જણાવ્યું હતું કે રાતના સ્પ્લેન્ડર એક વાગ્યા આસપાસ આગનો ધુમાડો નીકળ્યો હતો લોકોની બુમાબુમથી બહાર નીકળ્યા હતા ત્યારે તેમનું સ્પ્લેન્ડર સહિતના વાહનો આગની જ્વાળામાં સળગી રહ્યા હતા જેથી પોલીસને જાણ કરી હતી આ અગાઉ પણ આગની દુર્ઘટનાઓ સામે આવી છે જેથી આવા ટીકરખોરોને ઝડપથી પકડાઈ જાય તેવી માંગ આવાસના લોકો કરી રહ્યા છે કોસાડ આવાસમાં બિલ્ડિંગ નીચે પાક કરેલા વાહનોમાં ટીકરખોરોએ આગ લગાવી પાંચ વાહનો થયા બળીને ખાખ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત